અરની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત સુધારા પર છે તેમના ખબર અંતર પૂછવા પરિવારજનો પહોંચી રહ્યા છે ત્યારે તેમના પરિવારજન ચંદ્રકાંત મોદી સાથે જીએસટીવી સમરતાએ ખાસ વાતચીત કરી હીરાબાને ઇન્ફેક્શન લાગવાની ભીતીના કારણે પરિવારજનો ઓછી મુલાકાત કરવા દેવાય છે પણ કોઈ ગંભીર બીમારી નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને અહીંયા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે ત્યારે તેમના પરિવારજનો તેમની ખબર અંતર પૂછવા આવતા છે આપણી સાથે તેમના પરિવારજન ચંદ્રકાંતભાઈ મોદી છે તેમની સાથે આપણે વાત કરીશું કે તે પોતા હીરાબાની ખબર કાઢી નાખે શું હતી અત્યારે સ્થિતિ ત્યારે પરિવારજનના કોણ કોણ વ્યક્તિ ત્યાં હાજર છે આજે પરિવારના વ્યક્તિ માન્ય પહેલાદભાઈ સોમાભાઈ અને પંકજભાઈ હાજર છે અને અનેક મંત્રીઓ નેતાઓ પણ ખબર પૂછવા માટે આવે છે દરેક સમાજના લોકો પણ આવે છે ખરેખર બાની તબિયત બહુ સારી છે મારે પંકજભાઈ સાથે મુલાકાત થઈ બહુ ખરેખર તબિયત સારી છે અને જે દવા કામ ના કરે દુઆ કામ કરતી હોય છે બધા જ પ્રાર્થના કરતા હોય છે આપની શહેરની અંદર મોટો ઉત્સવ થઈ રહ્યો છે એની અંદર પણ જે આજે મહંત સ્વામીની હાજરીમાં જે ધૂન બોલાતી હોય લાખો પાણ સ્વચ્છિક બાને જલ્દી સારું થઈ જાય ખરેખર ગર્વની વાત છે અને આવે સેવા કરવાવાળા પુત્રોને જે માતાએ જન્મ આપ્યો છે એ માતાને પણ લાખો વંદન છે અને આવી સેવા કરવાવાળા પુત્રોને પણ મારા વંદન છે ડોક્ટરો સાથે પણ આપણી વાતચીત થઈ હશે ડોક્ટરો શું કહી રહ્યા છે અને કેટલા દિવસમાં રજા આપશે અને શું બીમારી હતી બાને ડોક્ટરો બીમારી જેવું તો કઈ છે જ નહીં ખાલી અશક્તિના કારણે એમને એડમિટ કરવામાં આવ્યા છે અને બહુ સારું થઈ જશે એવું આશ્વાસન અને અમારા માન્ય પંકજભાઈ કીધું બહુ જલ્દી સારું થઈ જશે બાની તબિયત બહુ સારી છે બા સાથે આપણી વાતચીત થઈ કઈ રીતે બા સાથે વાત કરવામાં હમણાં આપણે એ રીતે રાખ્યું નથી કારણ કે હું છે કે બાની જે નાજુક તબિયત ને અત્યારે જે મહામારીના હિસાબે મુલાકાતીઓને ઓછી મુલાકાત આપવામાં આવે છે પણ ખરેખર જે એમના પરિવારજનો છે એ બહુ સારી એવી વાત કરી અને એને જવાબ વ્યવસ્થિત આપે છે અને બહુ સારું જલ્દી સારું થઈ જશે એ મને પણ પોતાનો વિશ્વાસ છે અને આપણને પણ વિશ્વાસ હશે અને ખરેખર આપ લોકોના જે મીડિયાએ જે મને આજે સાંભળ્યો એ બદલ આપ મીડિયાના પણ ધન્યવાદ કહું આ ત્રણ નરેન્દ્ર મોદીના પરિવારજન જે માતા હીરાબાની ખબર અંતર પૂછવા માટે યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેઓ અત્યારે કહી રહ્યા છે કે બાની તબિયત સારી છે અને ડોક્ટરો પણ સલાહ સૂચન મુજબ કામ થઈ રહ્યું છે અને અત્યારે તે બોલી શકતા નથી બોલી શકે છે પણ પરંતુ ડોક્ટરો દ્વારા વાતચીત કરવાની મનાઈ કરવામાં આવી છે ધવલ બારોટ સાથે સરવર અલી જીએસટીવી